Audio Jungle. चतुष्कोण आकार नो जमीन नो एक टुकड़ो छे। હવે સમભુજ ચતુષ્કોણ કીધું છે, કયો ચતુષ્કોણ કીધું છે? સમભુજ એટલે એની બધી બાજુઓ કેવી હોય ચતુષ્કોણની? સરખી। અને આ તમારું ખેતર છે, આ આખું તમારું ખેતર છે, સમભુજ ચતુષ્કોણ છે। પછી એમ કહે છે કે તે તેના એક પુત્ર અને પુત્રીને આ જમીનમાં કામ કરી ભિન્ન ભિન્ન પાક ઉગાડવા ઉગાડે તેમ ઈચ્છે છે। હવે એમને જે પુત્ર અને પુત્રી એટલે કે છોકરો અને છોકરી છે, એમાં એમને એમ કહે છે કે એક બાજુ છોકરો ખેતી કરે અને અલગ પાક ઉગાડે અને બીજી બાજુ છોકરી ખેતી કરે અને અલગ પાક ઉગાડે। હવે એમ કહે છે કે તે જમીનના બે સમાન ભાગ કરે છે, એ શું કરી નાખે છે? આ જે જમીન છે એને બે સરખા ટુકડા કરી નાખે, અડધી જમીન છોકરાને આપી દે છે ખેતી કરવા અને અડધી જમીન છોકરીને ખેતી કરવા આપી દે છે। જો જમીનની પરિમિતિ 400 મીટર અને વિકર્ણની લંબાઈ 160 મીટર। હવે અહીંયા જુઓ, આ બીડી એ વિકર્ણ છે અને એની લંબાઈ આપણને આપી છે 160 મીટર, તો પાક ઉગાડવા માટે બંનેને કેટલું ક્ષેત્રફળ મળશે? જો બંનેને સરખું જ મળવાનું છે, કારણ કે જે ખેતર છે એ સમભુજ છે એટલે એની બધી બાજુઓ કેવી છે? સરખી છે। એટલે આપણે અહીંયા લખી કાઢીએ ચતુષ્કોણ, અને આ ખેતર એ ચતુષ્કોણ આકારનું છે એટલે અહીંયા લખીએ કે ચતુષ્કોણ એબીસીડી સમભુજ ચતુષ્કોણ છે। એટલે એનો મતલબ એ થાય સમભુજ છે એટલે એની બધી બાજુઓ સરખી થાય, એટલે કે AB, BC, CD અને DA આ બધી બાજુઓ કેવી થવાની? સરખી। એટલે એ આપણે લખવું પડશે કે AB બરાબર BC બરાબર CD બરાબર DA, બરોબર? એટલે ચારે બાજુઓ સરખી છે, તો માટે આપણે અહીંયા જુઓ ચારે બાજુઓના માપ આપેલા નથી પણ પરિમિતિ આપી છે। અહીંયા એમ કીધું છે કે જમીનની પરિમિતિ 400 મીટર છે, તો અહીંયા લખી કાઢીએ કે જમીન આપણી ચતુષ્કોણ છે એટલે ચતુષ્કોણ એબીસીડી કૌંસમાં લખીએ જમીન ની પરિમિતિ જમીનની પરિમિતિ બરાબર, હવે બાજુઓ કેટલી છે? ચાર, તો બરાબર શું કરીશું અહીંયા? તો હવે જુઓ અહીંયા, હવે મિત્રો આપણે શું કરીશું? જુઓ આ ચતુષ્કોણ એબીસીડી ની પરિમિતિ આપણને આપી છે 400 મીટર, એટલે આ 400 છે એને આપણે ચાર બાજુઓના માપ આપ્યા નથી। જુઓ અહીંયા મેં લખ્યા છે પણ પરીક્ષામાં આપણને રકમમાં આપ્યા નથી, એટલે ચાર બાજુઓ છે અને સમભુજ ત્રિકોણ છે એટલે ચારે બાજુના માપ સરખા થાય, એટલે ચાર વડે ભાગવા પડે, એટલે ચાર વડે તમે ભાગો અને છેદ ઉડાડો તો કેટલા આવે? 100 મીટર। માટે દરેક બાજુનું માપ કેટલું થાય? 100 મીટર। એટલે તમને એમ ના થાય કે આ 100 મીટર સાહેબ અંદર રકમમાં તો આપ્યા નથી, તો અહીંયા કેવી રીતે લાવ્યા? હવે ખ્યાલ આવી ગયો હશે, બરોબર? અને વિકર્ણનું માપ આપણને આપ્યું છે રકમમાં કે વિકર્ણ બરાબર, આ કયું વિકર્ણ છે? બીડી, તો અહીંયા બીડી બરાબર 160 મીટર, બરોબર? એટલે શું થાય, આ બંને ત્રિકોણો સરખા જ છે, બરોબર? એટલે કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢો એટલું ને એટલું છોકરીનું થાય, બરોબર? તો અહીંયા આપણે લખી કાઢીએ કે સૌ પ્રથમ
અહીંયા જુઓ ત્રિકોણ કયો લઈએ એ ડી બી લઈએ એ ડી બી એમાં જુઓ એબી બરાબર એબી બરાબર કેટલા આપ્યા છે 100 મીટર બીસી બરાબર આ બી ડી બરાબર સોરી અહીંયા બી ડી આવશે બી ડી બરાબર કેટલા આવશે 160 મીટર આપણે જે ઘાટું કર્યું છે એ ત્રિકોણ લેવાનો છે આ અને એબી બરાબર 100 મીટર એટલે એનો મતલબ શું થાય કે એ બરાબર 100 મીટર બી બરાબર 160 મીટર અને સી બરાબર 100 મીટર બરોબર તો હવે આપણે પહેલા અર્ધ પરિમિતિ શોધવી પડે તો અહીંયા લખી કાઢીએ કે ત્રિકોણ એ ડી અને બી ની અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ s બરાબર a પ્લસ b પ્લસ c અને છેદમાં કેટલા આવશે 2 હવે જુઓ મિત્રો આ સૂત્રની મદદથી આપણે શું શોધવાની છે અર્ધ પરિમિતિ તો આપણે અહીંયા લઈ લઈએ બરાબર s બરાબર હવે ત્રણેય બાજુઓનો સરવાળો એટલે કે 100 160 100 એટલે અહીંયા લખીએ કે 100 160 100 અને ભાગ્યા કેટલા લખવાના છે 2 હવે આ ત્રણેયનો સરવાળો કરો તો 360 થાય અને ભાગ્યા 2 હવે 2 વડે છેદ ઉડાડીએ તો કેટલા આવશે 18 દુ 36 એટલે 180 એટલે અર્ધ પરિમિતિ આવી ગઈ આપણી 180 મીટર હવે આપણે ત્રિકોણ એ ડી બી એ ડી બી નું ક્ષેત્રફળ શોધવાનું છે અને એમાં આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીશું તો હેરોનનું સૂત્ર તમને આવડે છે કે વર્ગમૂળમાં s કૌંસમાં s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c તો બરાબર વર્ગમૂળમાં જુઓ s એટલે કેટલા છે 180 કૌંસમાં 180 માઇનસ a a એટલે કેટલા છે 100 અને અહીંયા જુઓ 180 માઇનસ b એટલે 160 અને બીજા કૌંસમાં 180 માઇનસ 100 બરોબર તો હવે બરાબર વર્ગમૂળમાં જુઓ 180 ગુણ્યા બાદબાકી કરો તો 80 વધે ગુણ્યા આ બેની બાદબાકી કરો તો 20 વધે અને આ બંનેની બાદબાકી કરીએ તો કેટલા આવે 80 હવે શું કરી નાખીએ જુઓ બરોબર ધ્યાનથી હવે બુદ્ધિ થોડી વાપરતા જવાનું જોડે જોડે જુઓ આ 80 અને આ 80 એટલે 80 નો વર્ગ લખી જાય લખાય ગુણ્યા હવે આ બંનેનો સરવાળો અરે ગુણાકાર કરો 18 ગુણ્યા 2 એટલે 36 18 દુ 36 અને 2 મીંડા એટલે 0 તો બરાબર વર્ગમૂળમાં જોજો હો 80 નો વર્ગ એમ ના એમ અને ગુણ્યા 3600 નું વર્ગમૂળ કાઢવાનું હવે 3600 નું વર્ગમૂળ કેટલું નીકળે તો જુઓ 36 નું વર્ગમૂળ 6 અને 2 મીંડા નું વર્ગમૂળ કેટલું થાય 0 એટલે 60 આવે 60 નો વર્ગ હવે આ બે નો તમારે ગુણાકાર કરવાનો તો બરાબર જુઓ વર્ગમૂળમાં 8 ગુણ્યા 6 એટલે 8 6 48 અને પાછળ 2 મીંડા 0 0 અને કૌંસ બહાર વર્ગ તો બરાબર આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે તમારા ખેતરનું અડધા ખેતરનું ક્ષેત્રફળ આવી ગયું 4800 મીટર સ્ક્વેર થાય ખ્યાલ આવી ગયો મિત્રો તો હવે જુઓ બંને સમભુજ ત્રિકોણ છે સમજો તમે શું કરી નાખશો તો આનું પણ શોધશો અને આનું પણ શોધવાનું છે એવું સમજશો વાસ્તવમાં એવું નથી મિત્રો
આ એકનો છોકરો છોકરો જે જગ્યાએ ખેતી કરે છે એ ખેતરનું ક્ષેત્રફળ અને છોકરી જે જગ્યાએ ખેતી કરે છે એનું ક્ષેત્રફળ બંને સરખું થાય એટલે આટલું જ આવે છોકરીનું પણ કેમ કારણ કે કયો ચતુષ્કોણ છે સમભુજ ચતુષ્કોણ છે અને બે સરખા ભાગ પાડવામાં આવે છે એટલા માટે એટલે અહીંયા જવાબ લખીએ કે છોકરા અને છોકરી જો અહીંયા માંગ્યું શું છે કે તો પાક ઉગાડવા માટે બંનેને કેટલું ક્ષેત્રફળ મળશે તો છોકરા અને છોકરીને પાક ઉગાડવા કેટલું તો 4800 મીટર સ્ક્વેર 4800 મીટર સ્ક્વેર જગ્યા મળશે આવડશે મિત્રો ખ્યાલ આવી ગયો તમને કે અહીંયા કયો ચતુષ્કોણ કીધો તો સમભુજ ચતુષ્કોણ કીધો હતો અને એની એક પણ બાજુના માપ આપણી પાસે નહોતા ખાલી પરિમિતિ આપી હતી 400 અને ચારે બાજુ સરખી હોય કેમ કારણ કે સમભુજ ચતુષ્કોણમાં ચારે બાજુના માપ સરખા થાય એટલે એને આ 400 ને 4 વડે મે ભાગી નાખ્યા એટલે દરેક બાજુનું માપ કેટલું આવ્યું 100 મીટર 100 મીટર 100 મીટર આવી ગયું વિકર્ણનું માપ 160 છે અને ત્યાર પછી મે શું કર્યું તો બે સરખા ભાગ છે એટલે કોઈ એક બાજુનું ક્ષેત્રફળ શોધ્યું એટલે કે પહેલા આપણે અર્ધ પરિમિતિ શોધી અને અર્ધ પરિમિતિનો ઉપયોગ કરી હેરોનનો સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ક્ષેત્રફળ શોધી નાખ્યું અને અહીંયા બે સરખા ભાગ કર્યા છે એટલે છોકરા અને છોકરીનું બંનેનું પાક ઉગાડવાનું ક્ષેત્રફળ સરખું જ થાય કારણ કે બે સરખા ભાગ કીધા છે જો અહીંયા એમ કીધેલું છે જો બે સમાન ભાગ કરે છે બરોબર એટલે છોકરાને કેટલું મળે 4800 મીટર સ્ક્વેર અને છોકરીને પાક ઉગાડવા કેટલું મળે એને પણ 4800 મીટર સ્ક્વેર જગ્યા મળે આવડશે મિત્રો તો નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ ગુડ નાઇટ મિત્રો